નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જયસુમ નાથ. ગયા લેક્ચર ની અંદર ચેપ્ટર નંબર 11 જે છે એનું સ્વાધ્યાય 11.4 જે છે એ આપણે જોતા હતા, જેમાં આપણે પેલો દાખલો અને ત્રીજો દાખલો જે છે એ જોયેલો. હવે આજે આપણે જોઈએ એનો દાખલા નંબર 2. તો શરૂઆત કરીએ આપણે. તો બીજો દાખલો જે છે એ તમને શું કહે છે કે નળાકાર એ નો વ્યાસ એ 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 14 સેન્ટીમીટર છે. નળાકાર એ જે છે એ તમને આપી દીધું છે. ચાલો, આ નળાકાર એ જે આપી દીધું છે એની ઊંચાઈ કીધી છે 14 સેન્ટીમીટર. અને વ્યાસ જે છે એ આપી દીધો છે 7 સેન્ટીમીટર. એવી જ રીતના બીજું જે છે નળાકાર જે છે તો એ નળાકાર જે છે તો એનો વ્યાસ આપી દીધો 14 સેન્ટીમીટર અને એની ઊંચાઈ આપી દીધી છે 7 સેન્ટીમીટર. આ જે છે એ કયું છે? નળાકાર એ અને આ છે નળાકાર બી. હવે તમને આગળ શું કીધું છે એની અંદર કે ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકારમાંથી કોનું ઘનફળ વધારે હશે? આ ઘનફળ વધારે હશે તો ઘનફળનું સૂત્ર પહેલા આપણે જોઈ લઈએ કે નળાકારના ઘનફળનું સૂત્ર. તો નળાકારના ઘનફળનું સૂત્ર છે, એક નોટ કરી લેજો, પાયર સ્ક્વેર એચ. બરોબર. તો નળાકારનું ઘનફળનું સૂત્ર શું થશે કે જેની અંદર ત્રિજ્યા વધારે હશે ને એ નળાકારનું ઘનફળ વધારે હશે. બરોબર છે. જેમ ત્રિજ્યા વધારે એમ એનું ઘનફળ વધારે હશે. આ એક વસ્તુ નોટ કરજો. તો અહીંયા જો તો અહીંયા તમને જે છે આ નળાકાર એ જે છે એનો વ્યાસ કેટલો છે? તો કે 7 સેન્ટીમીટર. તો એની ત્રિજ્યા શું થશે? તો કે 7 ના છેદમાં 2 સેન્ટીમીટર. નળાકાર બી જે છે તો નળાકાર બી નો વ્યાસ કેટલો આવી દીધો છે? તો કે 14 સેન્ટીમીટર. તો નળાકાર બી જે છે એની ત્રિજ્યા શું થશે? તો 14 ના છેદમાં 2, એટલે 7 × 14 એટલે 7 સેન્ટીમીટર. હવે જો આની ત્રિજ્યા 7 ના છેદમાં 2 તો 3.5 સેન્ટીમીટર મળે છે, ત્યારે આની ત્રિજ્યા 14 ના છેદમાં 2 એટલે 7 સેન્ટીમીટર મળે છે. અહીંયા કોની ત્રિજ્યા વધારે છે? તો કે નળાકાર બી જે છે એની ત્રિજ્યા વધારે છે, માટે નળાકાર બી નું ઘનફળ પણ વધારે હશે. તો એક આન્સર આપણે શું લખી દઈશું અહીં, નળાકાર બી ની ત્રિજ્યા નળાકાર એ કરતા વધારે છે, માટે નળાકાર બી નું ઘનફળ વધારે હશે. તો આ તો પેલા આપણે કોઈ પણ જાતની ગણતરી કર્યા વગર જે છે એ આપણે આન્સર આપી દીધો છે. હવે જો એના પછી નેક્સ્ટ તમને શું કીધું છે એની અંદર કે બંને નળાકારનું ઘનફળ મેળવી તમારા જવાબને ચકાસો. આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે. તો સૌપ્રથમ તો પહેલા આપણે બંને નળાકાર જે છે એ નળાકારનું ઘનફળ જે છે એ મેળવવું પડશે. તો શરૂઆત કરીએ આપણે પહેલા નળાકાર એ માટે. તો નળાકાર એ માટે તો નળાકારના ઘનફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર એચ. પાઈ ની જગ્યાએ કિંમત આપણે શું લઈશું? 22 ના છેદમાં 7, આર નો સ્ક્વેર. આર કેટલા છે? 7 ના છેદમાં 2 એટલે 7 ના છેદમાં 2 સ્ક્વેર છે એટલે 2 વખત લખી દઈશું. અને ઊંચાઈ એ જ તમને આપી દીધી છે 14 સેન્ટીમીટર. ચાલો હવે આપણે સાદરૂપ આપીએ તો 7 7 કેન્સલ, અહીંયા 11 2 22 એટલે 2 2 કેન્સલ. તો અહીંયા થશે 11 × 7 એ 77, એને ગુણ્યા હજી અહીંયા છેદ ઉઠશે 7 2 14 એટલે 2 2 કેન્સલ એટલે એને ગુણ્યા આવશે અહીંયા 7. 11 + 77, 77 × 7. તો અહીંયા આપણે ગુણાકાર કોનો કોનો કરશું? તો 77 × 7, 77 × 49, 9 વધી પડી 4, 77 × 49, 50 51 52 53. આનું તમને ઘનફળ મળે છે 539 સેન્ટીમીટર ઘન. જો ઘનફળ છે એટલે એકમ શું આવશે?
સેન્ટીમીટર ઘન, જો એનું પૃષ્ઠફળ હશે તો ત્યાં શું આવશે, મીટર સેન્ટીમીટર સ્ક્વેર, બરોબર? તો અહીંયા તમને આ નળાકાર એ જે છે એનું ઘનફળ મળે છે. હવે આપણે એવી જ રીતે કેવા માટે મેળવીશું, તો કે નળાકાર બી માટે, તો નળાકાર બી માટે મેળવીએ તો નળાકાર નું ઘનફળ, નળાકાર ના ઘનફળ નું સૂત્ર પાય આર સ્ક્વેર એચ, પાય ની જગ્યાએ 22/7 આર ની જગ્યાએ કિંમત કેટલી આવશે, નળાકાર બી ની ત્રિજ્યા 7 સેન્ટીમીટર, એટલે 7 × 7, અને ઊંચાઈ જે છે એ પણ કેટલી છે, અહીંયા 7 સેન્ટીમીટર છે, એટલે 7 7 કેન્સલ, તો અહીંયા થશે 22 × 7 = 49. એટલે અહીંયા આપણે કોનો કોનો ગુણાકાર કરીશું, તો કે 22 × 49, ચાલો 0 4 2 8 અને 4 2 8, 9 2 18 + 8 નો વધી પડી 1 9 2 18 = 19, તો 8 8 ને 16 ને 17 નો 7 વધી પડી 8 ને 9 ને 1 10, એટલે 1078, મતલબ કે આનું ઘનફળ મળે છે 1078 સેન્ટીમીટર. તો જો આપણે નળાકાર એનું ઘનફળ મળે છે 539 સેન્ટીમીટર, જ્યારે નળાકાર બી જે છે એનું ઘનફળ મળે છે 1078 સેન્ટીમીટર. તો આપણે જે છે એ પહેલાનો જવાબ આપણે શું લઈ શકીએ, કે અહીંયા જે છે એ જે પ્રમાણે લખ્યું છે કે નળાકાર બી ની ત્રિજ્યા વધારે છે, એટલે એ કરતા એનું ઘનફળ જે છે બી નું એ કેવું મળશે, વધારે મળશે. તો અહીંયા જો આપણે નળાકાર એનું ઘનફળ મળે છે 539 સેન્ટીમીટર, જ્યારે નળાકાર બી જે છે તો નળાકાર બી નું ઘનફળ આપણને કેટલું મળે છે, તો 1078 સેન્ટીમીટર, મતલબ આને કરતા એ આપણને વધારે મળે છે. હવે આપણે બીજું શું શોધવા લીધું છે, કે જે નળાકાર આપી દીધું છે પાત્ર, હવે એનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો નળાકાર નું પૃષ્ઠફળ જે છે તો એનું સૂત્ર તો આપણે ગઈકાલે લખાવી દીધું છે, 2πr(r+h). તો એ સૂત્ર ની મદદથી હવે આપણે દાખલાની ગણતરી કરીએ. તો હવે પૃષ્ઠફળ મેળવીએ, એટલે ફરી પાછું એને નીચેથી સ્ટાર્ટ કરીશું. નળાકાર એ માટે નળાકાર નું પૃષ્ઠફળ, તો એની વક્ર સપાટી અને નીચેનું તળિયું, મતલબ અહીંયા આવશે 2πr(r+h), 2 ના 2 π ની જગ્યાએ 22/7 r, એટલે 7/2 r, 7/2 એને ગુણ્યા 1, એટલે 14. સાદરૂપ આપો, 7 7 કેન્સલ, 2 2 કેન્સલ, અહીંયા મળશે 22, છેદ લસા લ્યો એટલે અહીંયા થશે 14 2 28, 7 + 28 એના છેદમાં 2, એટલે 22 ને 22 28 + 7 કરીએ એટલે 35, એના છેદમાં 2, 11 2 22, 2 2 કેન્સલ થશે, એટલે 11 × 35. તો અહીંયા 35 × કેટલા કરશો, હવે 11 એટલે 5 5 ને 3 8, અને 3 એટલે 3 6 ને 85, પણ એકમ શું આવશે, સેન્ટીમીટર વર્ગ, બરોબર છે. આની અંદર શું કર્યું, આપણે માત્ર આર ની જગ્યાએ આર ની કિંમત મૂકી દીધી, એચ ની જગ્યાએ એચ ની કિંમત મૂકી દીધી, અહીંયા લસા લીધો એટલે 2 લસા આવશે, તો 14 2 વડે ગુણાશે, એટલે 14 2 28, 28 + 7 એટલે 35, ને છેદમાં 2 તો છે 22 છે, 11 2 22, 2 2 ઉડી જશે, એટલે 11 × 35, જવાબ મળશે 385 સેન્ટીમીટર. હવે આ જે મળે છે કેના માટે મળે છે, નળાકાર એ માટે. હવે આપણે કેના માટે શોધીશું, તો કે નળાકાર બી માટે. તો નળાકાર બી નું પૃષ્ઠફળ 2πr(r+h), 2 ના 2 π ની જગ્યાએ 22/7 r, ત્રિજ્યા કેટલી છે એની 7, અહીંયા પણ 7 અને ઊંચાઈ પણ એની કેટલી છે 7 જ છે, સાદરૂપ આપો, 7 7 કેન્સલ થશે, 2 × 22 × 7 ને 7 = 14, 22 × 44 અને 44 × 14 કરીશું. તો ચાલો હવે આપણે કરવાનું શું છે, તો કે 44 × 14, ચોકે ચોકે 16 નો 6 વધી પડે 1, ચોકે ચોકે 16 ને 1 17, એટલે 6 7 8 9 10 ને 11 નો 1 વધી પડે 4 ને 5 ને 1 6, એટલે 616, મતલબ કે આનો જે આન્સર જે મળે છે એ કેટલો મળે છે, 616 સેન્ટીમીટર છે. હવે જો જેનું ઘનફળ વધારે, ઘનફળ કેનો હતો, તો નળાકાર બી જે છે એ નળાકાર બી નું ઘનફળ વધારે હતું, તો એવી જ રીતે આપણે જોયું કે એનું પૃષ્ઠફળ મેળવું, તો નળાકાર એનું પૃષ્ઠફળ કેટલું મળ્યું આપણે 385 સેન્ટીમીટર છે, જ્યારે નળાકાર બી જે છે એનું પૃષ્ઠફળ કેટલું મળે છે આપણે 616
સોળ સેન્ટીમીટર છે. તો આપણે અહીંયા શું આપી દીધું હતું કે બંનેમાંથી એ પણ આપણે ચકાસવાનું છે કે જે વધુ ઘનફળ ધરાવે છે એનું પૃષ્ઠફળ પણ શું વધારે છે. તો આપણે લઈ શકીએ કે અહીંયા વધુ ઘનફળ ધરાવતું જે નળાકાર બી છે વધુ ઘનફળ ધરાવતું નળાકાર બી નું ઘનફળ પણ વધારે સોરી ઘનફળ ધરાવતું નળાકાર બી નું કયું કે પૃષ્ઠફળ આપણે જે શું કીધું ને તેનું પૃષ્ઠફળ પણ વધારે બરોબર છે. તો આ જે છે એ દાખલા નંબર બીજો છે. દાખલા નંબર બીજાની અંદર શું કીધું હતું તમને કે બે પાત્ર આપી દીધા છે નળાકાર આકારના. એ નળાકારની અંદર કયું નળાકારનું ઘનફળ વધારે છે એ ડાયરેક્ટ તમે જોતા કહી શકો. તો અહીંયા ત્રિજ્યા 7 સેન્ટીમીટર સોરી ત્રિજ્યા જે છે એ 7 ના છેદમાં 2 છે. અહીંયા ત્રિજ્યા મળે છે 7 સેન્ટીમીટર. જેની ત્રિજ્યા વધારે હશે એનું ઘનફળ વધારે હશે. પછી આપણે એ ચકાસીશું તો પેલા સૌ પહેલા આપણે નળાકાર એનું ઘનફળ શું દીધું અને નળાકાર બી નું ઘનફળ શું દીધું. તો જેની અંદર નળાકાર એ જે છે નળાકાર બી એમાં નળાકાર બી જે છે એનું ઘનફળ આપણને વધારે મળેલું. એના પછી આપણે શું કીધું શું જેનું ઘનફળ વધારે છે એનું પૃષ્ઠફળ પણ વધારે હશે. પૃષ્ઠફળનું સૂત્ર ખાસ ધ્યાન રાખજો. નળાકારનું પૃષ્ઠફળ 2πr² એક અલગ જગ્યાએ નોટ કરી રાખજો. તો હવે એની અંદર શું થશે તો એની અંદર આપણે પૃષ્ઠફળ મેળવવું તો નળાકાર એનું પૃષ્ઠફળ 385 મેળવ્યું ત્યાં નળાકાર બીનું પૃષ્ઠફળ આપણને 600 સેન્ટીમીટર. તો બંનેમાંથી આપણે કહી શકીએ કે જેનું ઘનફળ વધારે હતું એનું જ પૃષ્ઠફળ પણ આપણને અહીંયા વધારે મળે છે. તો આ થયો આપણો દાખલા નંબર 2. હવે જોઈએ નેક્સ્ટ એના પછીનો દાખલા નંબર 4 જે છે એ કારણ કે ત્રીજો દાખલો આપણે ગઈકાલે જોઈ લીધો હતો. તો દાખલા નંબર 4 ની જરાક રકમ જો હવે તો 4 ની રકમ છે 1 લંબઘન બોક્સનું માપ 60 સેન્ટીમીટર ગુણ્યા 54 સેન્ટીમીટર ગુણ્યા 63 સેન્ટીમીટર છે. મતલબ કે દાખલા નંબર 4 ની અંદર તમને શું આપી દીધી કે ની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ જે છે આટલી વસ્તુ તમને એની અંદર આપી દીધી છે. જેની અંદર લંબાઈ છે 60 સેન્ટીમીટર પહોળાઈ જે છે એ આપી દીધી છે 54 સેન્ટીમીટર ઊંચાઈ જે છે એ 30 સેન્ટીમીટર. હવે તમને શું કીધું છે એની અંદર આ લંબઘન બોક્સની અંદર 6 સેન્ટીમીટર બાજુવાળા કેટલા નાના સમઘન રાખી શકાય. તો સૌ પ્રથમ પહેલાં આપણે લંબઘન જે છે હવે અંદર રાખી શકાય આપણે પહેલો જ દાખલો જોઈએ તો અંદર રાખવાની વાત આવે એટલે આપણે ત્યાં ઘનફળ જેવું પડે. તો સૌ પ્રથમ પહેલાં આપણે શું મેળવીશું તો કે લંબઘન જે છે લંબઘનનું ઘનફળ લંબઘનનું ઘનફળ સૂત્ર છે એલ બી એક્સ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરોબર. એ તો ડાયરેક્ટ તમે એવું લખી શકો. એના પછી જે છે તો કે સમઘન જે છે તો આપણે સમઘનનું ઘનફળ પણ મેળવવું જોઈએ. સમઘનનું ઘનફળનું સૂત્ર હશે એલ નો ઘન મતલબ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ બરોબર. હવે જે સમઘન જે છે સમઘનની બાજુનું માપ જે છે એ તમને આની અંદર આપી દીધું છે. કેટલું છે તો અંદર 6 સેન્ટીમીટર એટલે આ જે છે એ સૌપ્રથમ પહેલાં લંબઘનનું ઘનફળ મેળવીશું પછી સમઘનનું ઘનફળ મેળવીશું. બંનેના ઘનફળ મળી જશે પછી લંબઘન બોક્સમાં એની અંદર આપણે ગોઠવીએ તો કેટલા એ ઘન જે છે એ સમાઈ શકે તો એ આપણે મેળવીશું. લંબઘન બોક્સમાં ગોઠવાતા ઘન જે છે એ આપણે મેળવીશું એટલે કે ગોઠવાતા ઘનની સંખ્યા. તો સૌપ્રથમ પહેલાં આપણે શું કરીશું તો લંબઘનનું ઘનફળ જે છે એને ભાંગ્યા સમઘન ઘનફળ. હવે જો પેલો દાખલો આપણે થિયરીકલ સમજીએ તમને શું કહેવા માંગે છે તો એક લંબઘન બોક્સ ગોઠવીએ. એ લંબઘન બોક્સની અંદર 6 સેન્ટીમીટર માપના સમઘન ગોઠવીએ બરોબર. એનું સમઘન બોક્સ એટલે શું એટલે બધી જ બાજુ લંબાઈ પહોળાઈ ઊંચે બધી જ સમાન હશે. તો એ લંબઘન બોક્સ જે છે એનું માપ આપણે કીધું એની લંબાઈ 60 સેન્ટીમીટર છે એની પહોળાઈ 54 સેન્ટીમીટર અને ઊંચાઈ જે છે એટલે 30 સેન્ટીમીટર.
આવું બોક્સ છે એ બોક્સની અંદર આપણે 6 સેન્ટીમીટર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ વાળા બોક્સ એની અંદર મૂકવાનું છે. તો કેટલા બોક્સ આપણે ગોઠવી શકીએ? તો 100% પહેલા તો જે લંબન બોક્સ જે આપી દીધું છે ને એનું આપણે ઘનફળ મેળવી દઈશું, એનું ઘનફળ મળી જશે. પછી આપણે સમઘન બોક્સ જે નાના નાના છે ને એનું આપણે બોક્સ એનું ઘનફળ મેળવી લઈશું. પછી લંબન બોક્સ જે છે એના ઘનફળને આપણે સમઘન બોક્સના ઘનફળ વડે ભાંગી નાખીશું, એટલે આપણે કેટલા બોક્સ એની અંદર સમાઈ શકે એનો જવાબ મળી જશે. ચાલો શરૂઆત કરીએ. હવે તો લંબનનું ઘનફળ, લંબનના ઘનફળની અંદર લંબાઈ પહોળાઈને ઊંચાઈને માપ આપી દીધા છે, કેટલા છે? તો કે 60, એને ગુણ્યા 54 અને એને ગુણ્યા 3. ચાલો આ ગણતરીનો આપણે ગુણાકાર કરવો પડશે. સૌ પ્રથમ પહેલા શરૂઆત કરીએ આપણે 60 × 54, 0 × 5 × 0 એટલે 0 × 5 = 20, 4 × 0 એટલે 0 × 6 = 14, એટલે અહીંયા થશે 3240. એને ગુણ્યા હજી કેટલા કરવાના છે? 30 કરવાના છે એટલે 0, 3 નો 0 થતી બગડો એટલે 0, 3 × 6 = 12 નો બગડો હજી પડી 1, 3 × 2 = 6 અને 1 = 7, 3 × 3 = 9, એટલે આપણને જવાબ મળશે 97200. ઘન સેમી પણ તમે એનો એકમ લખી શકો અથવા તો સેન્ટીમીટર ક્યુબ પણ તમે એનો એકમ લખી શકો છો. હવે સમઘનનું ઘનફળ, એની અંદર ઘનફળ કયું છે? તો 6 સેન્ટીમીટર, 6 × 6 × 6, 6 નો ઘન એટલે તો 60 × 6 = 36 અને એને ગુણ્યા હજી 6 × 6 = 36 નો સગડો વધી પડી 3, 6 × 3 = 18, 19 + 21 એટલે 216. અથવા તો આપણે ડાયરેક્ટ જ મળીએ છીએ કે 6 નો ઘન કેટલું થશે? 216. આનો જવાબ મળે છે 216 સેન્ટીમીટર. હવે આપણે શું કરશું? લંબનનું ઘનફળ અને સમઘનનું ઘનફળ છે તો લંબનનું ઘનફળ આપણને કેટલું મળે છે? તો કે 97200 એને ભાંગ્યા 216. હવે 216 જે છે તો એને આપણે કઈ સંખ્યા વડે ભાંગી શકીએ એ જરાક મેળવી લઈએ. તો 216 ને આપણે પહેલા સૌ પ્રથમ કોઈ પણ નાની નાની સંખ્યા વડે ભાંગીએ. તો 2 વડે ભાંગીએ, શરૂઆત જ 2 થી કરી, 2 × 2 એટલે 0, ઉપરથી કરે 1, ભાગમાં કરે ભાગફળમાં 0, ઉપરથી કરે 6 એટલે 2 × 8 એટલે 108 × 2. ચાલો હવે ઉપર જે છે કયું છે? તો કે 97200 એને ભાંગી આપણે 2 કરીએ તો 2 × 3 = 6, 2 × 2 = 8, 1 × 7 = 7, 2 × 8 = 16, 1 × 2 = 2, 2 × 6 = 12, 0 × 0 ભાગના 4 ભાગમાં 0 પછી 0 તે લાવશે ઉપર આવશે 48600 એને ગુણ્યા 2 × 2 કેન્સલ. હજી આપણે આના છેદ પુરાડવા છે તો હવે કઈક મોટી મોટી સંખ્યાઓ લઈએ તો પણ ચાલે. કાંઈ 108 છે તો 108 × 4 કરીએ છીએ તો 4 × 2 = 8 એ 2 અને 8, 4 નો પાડો બોલો છો 28 આવે છે. તો 4 × 5 = 20, 4 × 6 = 24 અને 4 × 7 કેટલા થશે? 28 એટલે 0. 27 × 4. હવે અંશ જે છે એને કેટલા વડે ભાંગીશું આપણે? તો કે 4 વડે ભાંગીએ, 4 × 2 = 7, 8, 4 × 2 = 8, 6, 4 × 2 = 7, 2 × 0 = 0, 4 × 5 = 20, 0 × 0 ભાગમાં ચાલે ભાગમાં 0 એટલે 12 × 150 × 7, 4 × 4 કેન્સલ. હજી એક રીતના છેદ ઉડાડો તો 12150 જે છે એને તમે 27 વડે ભાંગશો એટલે તમને મળશે એનો આન્સર 450 × 27. 27 × 27 કેન્સલ થશે અને જવાબ મળશે તમને 450. હવે એક બીજી વસ્તુ કે આ તમને જે છે ને ગોઠવાતા ઘનની સંખ્યા તમને એક આ મેથડથી મળે બરોબર છે, આ જ રીતથી કરશો તો પણ ચાલશે. અથવા તો ડાયરેક્ટ જો તમારે છેદ ઉગાડવો હોય અને જો આનું કેલ્ક્યુલેશન થોડું હાર્ડ પડતું હોય તો તમે કેવી રીતે કરી શકો એ પણ એક અલગ રીત જોઈ લઈએ આપણે. અંદર કે ગોઠવાતા ઘન, તો આ લંબનનું ઘનફળ જે છે આપણે મેળવવું છે એ ઘનફળનો ડાયરેક્ટ આન્સર નહીં મેળવીએ, ઉપરનો જે આન્સર છે ને એ જે રીતે રાખી દેશો. 60 × 54 એને ગુણ્યા 30 એના છેદમાં સમઘનનું ઘનફળ, એનો ડાયરેક્ટ આન્સર નહીં મેળવીએ, ખાલી શું લખેલું છે? 6 × 6 × 6. હવે છેદ ઉગાડીએ તો અહીંયા 10 × 6 = 60 એટલે 6 × 6 કેન્સલ, અહીંયા 9 × 6 = 54 એટલે 6 × 6 કેન્સલ, અહીંયા 6 × 5 = 30 એટલે 6 × 6 કેન્સલ,
ગુણાકાર કેનો કેનો કરવો પડશે અહીંયા? 10 × 9 એને ગુણ્યા 5 નો. તો 10 × 9 એટલે કેટલા થશે? 90 એને ગુણ્યા 5 એટલે 9 × 5 = 47. તો અહીં ડાયરેક્ટ મળી જશે 450 ઘન જે સમઘન છે એ એની અંદર સમાઈ શકે. બરોબર, આ ડાયરેક્ટ આન્સર હશે. તો બેટર છે કે તમે આવી રીતના કઈ ભાગાકાર કરવા એકબીજા આગળ આગળ આગળ, એના કરતા ડાયરેક્ટ જ તમને જે ક્યાં સુધી તો અહીંયા સુધી આન્સર રાખવાનો, આ આન્સર રાખવાની કઈ જરૂર છે નહીં. આ આન્સર રાખી દો, એવી રીતના અહીંયા પણ આ આન્સર રાખી દો, અને પછી તમે એનું સીધું ગોઠવાતા ઘન કરી અને બંને લંબઘનનું ઘનફળ છેદમાં સમઘનનું ઘનફળનું સૂત્ર મૂકી ડાયરેક્ટ તમે કેલ્ક્યુલેશન કરો તો પણ તમારો દાખલો શું થશે? સાચો પડશે. તો અહીંયા આ થયો આપણો, એના પછી નેક્સ્ટ જે છે એ દાખલા નંબર 4. હવે જોઈએ એના પછી નેક્સ્ટ દાખલા નંબર 5. દાખલા નંબર 5 જે છે એની જરાક રકમ જોઈ લો. હવે દાખલા નંબર 5 ની રકમ વ્યવસ્થિત સમજી લો, કારણ કે જ્યાં સુધી આવા દાખલામાં તમે રકમ નહીં સમજી શકો ત્યાં સુધી તમે આગળની કઈ પણ પ્રોસેસ જે છે એ કરી શકશો નહીં. તો દાખલા નંબર 5 ની રકમ શું કહે છે? કે જેનું ઘનફળ 1.54 મીટર ક્યુબ છે, મતલબ કે આકાર જે છે એનું ઘનફળ તમને આપી દીધું છે કે 1.54 મીટર ક્યુબ છે, અને તેના આધારનો વ્યાસ 140 સેન્ટીમીટર હોય તેવા નળાકારની ઊંચાઈ શોધવાની છે. મતલબ કે તમને અહીંયા નળાકારનું ઘનફળ જે છે એ આપી દીધું. શું આપ્યું છે અહીંયા? અને એ આપી દીધું છે 1.54 મીટર ક્યુબ. હવે જો અહીંયા નળાકાર જે છે નળાકારનો વ્યાસ તમને આપી દીધો છે, અને નળાકારનો વ્યાસ કેટલો આપી દીધો છે? 140 સેન્ટીમીટર. ચલો, તો 140 સેન્ટીમીટર એની ત્રિજ્યા શું થશે? તો કે 140 એને ભાગ્યા 2 એટલે 70 × 140, 2 કેન્સલ એટલે ત્રિજ્યા થશે એની 70 સેન્ટીમીટર. હવે એનું જે ઘનફળ જે છે એ મીટર ક્યુબની અંદર છે, અહીંયા જે છે વ્યાસ એ 70 સેન્ટીમીટરની અંદર આપે છે. આપણે શું મેળવવાનું છે? ઊંચાઈ મેળવવાની છે. તો ઊંચાઈ કેમ મળશે? તો આપણે સીધું જે સૂત્ર જે છે કયું? તો કે નળાકારનું ઘનફળ બરાબર પાય આર સ્ક્વેર એચ. નળાકારનું ઘનફળ તો આપણી પાસે છે જ 1.54 મીટર ક્યુબ. પાયની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈશું અહીંયા 22 ના 7 ના 7. આરની જગ્યાએ કિંમત કેટલી? 70 × 70, અને એચ જે છે એ સૂત્ર કરતા બનાવી દઈશું. બરાબર, એચ કેટલા અહીંયા જે છે કિંમત એઝ ઇટ ઇઝ એચ પ્રમાણે રહેવા દઈશું આપણે, કારણ કે એચની કિંમત જોતી છે. હવે અહીંયા જો એકનું 1 સેન્ટીમીટરમાં છે, અને અહીંયા એકમ જે છે કેમાં છે? મીટરમાં છે. તો મીટરને પહેલાં સેન્ટીમીટરમાં ફેરવવો હોય તો શું કરવું પડશે? આપણે જાણીએ શું કે 1 મીટર = 100 સેન્ટીમીટર. તો અહીંયા તો કેટલા છે? મીટરનો ક્યુબ છે એટલે 1 મીટર = 100 સેન્ટીમીટર. તો એનો સ્ક્વેર કરો તો 10,000 થશે, અને એનો ઘન કરશું તો શું થશે? તો કે 1.54 એને ગુણ્યા 100 એને ગુણ્યા 100 અને એને ગુણ્યા 100. બરાબર છે. તો હવે આમ તમે કેલ્ક્યુલેશન કરશો તો એનું સાદરૂપ આપો તમને શું મળે છે? તો કે પોઈન્ટ પહેલાં આપણે આગળ ખસેડવો પડે. તો પોઈન્ટ જે છે એ બે આંકડા પાછળ ખસેડો. અહીં 1.54 જે છે તો અહીંયા પહેલાં પોઈન્ટ દૂર કરવો હોય તો શું થશે? 154 ના છેદમાં 100 લખી શકાય એટલે બે આંકડા આગળ ખસી ગયા. તો 800 કેન્સલ થઈ ગયા એટલે અહીંયા મળશે 154, એની પાછળ 100 એટલે 20 ને હજી પાછા 100 એટલે ફરી પાછા 20. આ એનું તમને સેન્ટીમીટર ક્યુબ જે છે એની અંદર તમને આન્સર મળે. હવે તમને આ જે મળે છે આન્સર સેન્ટીમીટર ક્યુબની અંદર એ નળાકારના ઘનફળની અંદર મૂકી દે. નળાકારનું ઘનફળ બરાબર કેટલું મળે છે? 154 અને 40. હવે એચને સૂત્રનો કરતા બનાવો તો એચ જે છે અહીંયા સૂત્રનો કરતા બનશે. તો અહીંયા થશે 154 એને ગુણ્યા 7 અહીંયા છેદમાં છે, અહીંયા આવશે એટલે અંશની અંદર. અહીંયા 22, 70 અને 70 બધું અંશમાં છે એટલે સામે જશે ક્યાં જશે? છેદમાં જશે એટલે 22 × 70 એને ગુણ્યા 70. હવે તમારે આની સાઈડ ચેન્જ કરી નાખો તો ખાલી સાઈડ ચેન્જ કરી અને લખી દઉં છું કે 154 000 એને ગુણ્યા 7 એના છેદમાં 22 × 70 એને ગુણ્યા 70. છેદગાળો 0 0 કેન્સલ, 0 0 કેન્સલ. હવે આ 7 7 કેન્સલ થઈ ગયા. હવેનું કામ જે છે તમને હોમવર્કની અંદર આપવું છે શું કરવાનું? તો કે 15,400 છે એને ભાંગ્યા 22 છે અને અહીં 7. બરાબર, તો આનું કેલ્ક્યુલેશન જે છે હજી એક સ્ટેપ તમને આગળ કરી દઉં છું. 154
जीरो जीरो एना छेद में बावीस गुणिया सात सात दू चौद ने चौदह वी पड़े एक सात दू चौद ने पंदर एट एक सौ चौपन तो सात ईजी से हम वन फाइव फोर जीरो जीरो कदाच आइडिया तक आ गया तो आ एक जैसे मेलव पड़े उत्तर मेड़ी जाइए तो शू थे अँ वन फाइव फोर एने गुणिया टू तो अँ जैसे हाँ वन फाइव फोर कैंसल एक बराबर तक मिले सौ सेंटीमीटर सेंटीमीटर मीटर करो एक मीटर बराबर सौ सेंटीमीटर एट आंसर मिली गए एक मीटर तो हम तुम्हारा होमवर्क अंदर आ बदाज दाखा हजी जो कराया है बदाज दाखा फरजियात एक वक्त लखवा है आ दाखो जैसे व्यवस्थित समझी लो शूँ कहवा मांगे व्यास आप दीदो घनफड़ आप दीदो एनी ऊंचाई जैसे मेड़वा नड़ाकाना घनफड़ की जगह घनफड़ मूक दियो पाई की जगह बाईस सात आर की जगह त्रिज्या व्यास ऊपर त्रिज्या मिली गई और एक दिवसीय आप सूत्र करता बनाई किंमत मेरी गई एना पी नेक्स्ट जो है दाखला नंबर छी अंदर एक वस्तु तक कही दूसरे एक घन मीटर बराबर एक हजार लीटर थे बराबर आ एक वस्तु ध्यान लाई और दाखला की गणतरी ये करवा रहे एक दाखिल होमवर्क अंदर जो थाय तो करजो बाकी आती कल आप दाखला नंबर छी शुरुआत करें आती कल आप चेप्टर जो है कम्प्लीट कर सकते हमें मड़ी नेक्स्ट दाखला नंबर छ एक नवा लेक्चर।